નમસ્કાર મિત્રો, હું બંછાનિધિ પાને, મ્યુનિસિપલ કમિશનર સુરત. આજ રોજ 22 મે 2020, શુક્રવાર સાંજે 6 વાગીને 14 મિનિટ. આજ રોજ નવા 26 નવા કેસો નોંધાયેલા છે. ગઈકાલ સુધી 1186 કેસો હતા, આજ રોજ નવા 26 સાથે 1212 કેસ થાય છે. જે પોઝિટિવિટી રેટ છે એ 6.3 થાય છે. મૃત્યુનો કેસ, આજે એક મૃત્યુ નોંધાયા છે. બેતુલ્લા રમજાન અલી પાસા, 50 વર્ષના ઉંમર, ગોપીપુરા સેન્ટ્રલ ઝોન, કિડની અને ડાયાબિટીસના કોમોર્બિડ કન્ડિશન હતા. કિડની અને ડાયાબિટીસના કોમોર્બિડ કન્ડિશન હોવાના કારણે અને કોવિડના અન્ડરલાઈંગ કેસના કારણે આ મૃત્યુ થયું છે. આજરોજ એક મૃત્યુના સાથે કુલ મૃત્યુની સંખ્યા 56 થયા છે. જેનું અગર આપણે ડેથ રેટ જોઈએ તો 4.6% થાય છે. એક આજના આ પરિપ્રેક્ષ્યમાં એ વાત કરવાનું જરૂરિયાત જણાય છે કે જે ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના જે દર્દીઓ હોય છે એ દર્દીઓને બહુ વધારે જોખમ થાય છે. ડાયાબિટીસ અને હાઇપરટેન્શન એ બે જે કોમોર્બિડ કન્ડિશન, એમાંથી સૌથી વધારે કેસો જે છે એ જોખમકારક જણાય છે. એટલે ખાસ કરીને જે ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના લોકો છે એ લોકોને ખાસ કાળજી લેવું બહુ જ જરૂરિયાત છે. મારા તમામને વિનંતી છે કે આ ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના જેટલા પણ દર્દીઓ છે એ દર્દીઓનું ખ્યાલ રાખવામાં આવે. એ દર્દીઓનું ખ્યાલ બે ભાગમાં રાખી શકાય. એક કે પરિવારના લેવલે આપણે આ જે ડાયાબિટીસ અને હાઇપરટેન્શન અને બીજા જે કોમોર્બિડ કન્ડિશન્સ છે એ લોકોના ખ્યાલ પરિવારના લેવલે રાખવું જોઈએ. એ લોકોને વધારે એક્સપોઝ થવાનું નહીં જોઈએ. અત્યારે લોકડાઉનના રિલેક્સેશન્સમાં કોઈ પણ રીતે એ લોકો બહાર નહીં નીકળે, એ ખૂબ જ જરૂરિયાત છે. સેકન્ડ, એ લોકોનું સારસંભાળ સમાજના લેવલે જોઈએ. જે સોસાયટીમાં એ લોકો છે, જે વિસ્તારમાં એ લોકો છે, એ વિસ્તારમાં અચૂકપણે કોમોર્બિડ અને વડીલ અને વયસ્ક લોકો જે છે એ લોકોનું સારસંભાળ રાખવામાં આવે. એ લોકો કોઈ પણ રીતે વધારે એક્સપોઝ ના થાય અને છતાં એ લોકોનું માનસિક તંદુરસ્તી જળવાઈ રહે, એ લોકો બહાર હાલવા ચાલવા માટે આવી શકે અને એ લોકોનું માનસિક તંદુરસ્તી જળવાઈ રહે, એ પણ જરૂરી છે. અને ત્રીજા, જે ફેમિલી ડોક્ટર છે, પરિવારના જે ફેમિલી ડોક્ટર છે, એ ફેમિલી ડોક્ટરના કન્સલ્ટેશનમાં રહીને એ વ્યક્તિને તમામ કાળજી લેવાનું જરૂરિયાત છે. ફેમિલી ડોક્ટરનું એટલા માટે હું વાત કરું છું કારણ કે આ જે કોમોર્બિડ અને એજેડ લોકો છે એ લોકો કોઈ પણ રીતે જે મેડિસિન્સ એ લોકો ખાય છે, દાખલા તરીકે કોઈને હાર્ટ હોય, કોઈને કિડનીનું પ્રોબ્લેમ હોય, કોઈને બીજા કોઈ બીમારી હોય, એ તમામ લોકો જ્યારે પોતપોતાના મેડિસિન જે છે એ મેડિસિન વ્યવસ્થિત રીતે સેવન કરે એ જરૂરી છે. અગર પોતપોતાના મેડિસિનમાં ડિસકન્ટિન્યુએશન થાય અથવા એમાં પ્રોબ્લેમ થાય તો એમાં એનું ઇમ્યુનિટી લેવલ ઓછું થાય છે. ઇમ્યુનિટી લેવલ ઓછું થયાથી એ લોકોનું સસેપ્ટેબિલિટી વધારે થાય છે. એટલે આ ત્રણ લેવલ ઉપર એજેડ અને કોમોર્બિડના લોકો માટે એક સેપરેટ સ્ટ્રેટેજી મ્યુનિસિપલ કોર્પોરેશન વિચાર્યું છે. આજરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેબસાઇટ ઉપર જે એજેડ અને કોમોર્બિડ વ્યક્તિઓ છે એ લોકોના માટે સ્પેશિયલ ગાઈડલાઇન્સ મૂકવામાં આવ્યું છે. મારા વિનંતી છે દરેક વયસ્ક વડીલ અને કોમોર્બિડના લોકોને કે આ ગાઈડલાઇન્સ એક એક શબ્દ વ્યવસ્થિત રીતે એને પાલન કરવામાં આવે, એને અનુસરવામાં આવે તો આપણે આ જે રિલેક્સેશન્સ છે આ રિલેક્સેશન્સમાં આ લોકો અચૂકપણે મેક્સિમમ સંયમતા જે છે એ પરિવારના લેવલે અને એ લોકોના સમાજના લેવલે અને ફેમિલી ડોક્ટરના લેવલે એ લોકોના માટે ખાસ એક વ્યવસ્થા તંત્ર ડેવલપ થાય એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, આજે ડિસ્ચાર્જ કરેલાનું સંખ્યા 28 છે અને અત્યાર સુધી કુલ 1212 માંથી 802 લોકો ગઈકાલ સુધી ડિસ્ચાર્જ થયા હતા. આજ રોજ 28 મળીને કુલ ડિસ્ચાર્જનું સંખ્યા 830 થાય છે અને રિકવરી રેટ સુરત શહેરનું 68.5% રિકવરી રેટ થાય છે.
સમરસ કોવિડ કેર સેન્ટરમાં આજે રોજ 36 પેશન્ટ્સ અત્યારે છે અને થોડાક પેશન્ટ્સ લગભગ એ ન્યૂ સિવિલ હોસ્પિટલમાંથી આવનાર છે. ક્વોરન્ટાઇન ફેસિલિટી જોઈએ તો ઝોન વાઇઝ જે ફેસિલિટી ક્વોરન્ટાઇન છે એમાં 577 લોકો છે અને હોમ ક્વોરન્ટાઇન ઉપર 5713 લોકો છે અને કુલ ક્વોરન્ટાઇન હેઠળ 6290 જણા છે. આ જે ક્વોરન્ટાઇન સેન્ટર છે એ ક્વોરન્ટાઇન સેન્ટર્સમાં આપણે હોમિયોપેથીનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. હોમિયોપેથીનું દવાનું જે ડિસ્ટ્રીબ્યુશન થયું છે એમાં આપણને એન્કરેજિંગ સારી એવું પરિણામ આપણને મળ્યા છે. જે પોઝિટિવ કેસો આજે આવ્યા છે એ 26ના જોઈએ તો સૌથી વધારે જે પ્રમાણે આપણે છેલ્લા કેટલા દિવસોથી ટ્રેન્ડ છે એ પ્રમાણે લિંબાયતમાં 9 કેસ છે, મળીને કુલ લિંબાયતનું 466 કેસ થાય છે અને એ પ્રમાણે આજે સેન્ટ્રલ ઝોનમાં 4 મળીને કુલ 166 કેસો છે. બરાછા એમાં આજે કોઈ કેસ જોવા મળ્યા નથી, કુલ 158 કેસો છે. બરાછા બીમાં આજે 2 કેસ મળીને કુલ કેસોની સંખ્યા 27 થયા છે. રાંદેરમાં 2 કેસ આજે મળ્યા છે, કુલ કેસોની સંખ્યા 65 થયેલા છે. રાંદેરમાં આપણે ક્લસ્ટરમાં જે સેમ્પલ્સ લીધા છે ગઈ ગતરોજ રાંદેરમાં એક કેસ ડાયરેક્ટલી ઓક્સિજન ઉપર એનસીએચમાં સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા છે. એટલે ક્લસ્ટર જ્યારે આપણે કરીએ છીએ એ ક્લસ્ટર બહુ રિસર્ચ અને આનાલિસિસ પછી આ ક્લસ્ટર કરવામાં આવે છે અને જ્યારે ક્લસ્ટર કરવામાં આવે છે એ હોટસ્પોટ હોય છે. હોટસ્પોટ એટલે એમાં ખૂબ વધારે દર્દીઓ હોવાનું શક્યતા રહેલી છે. એટલે જ્યારે પણ આપણે ક્લસ્ટર ને બંધ કરવાનું વિચારીએ છીએ ત્યારે એ ક્લસ્ટરમાં કોઈ પણ કેસ અગર 28 દિવસ સુધી ના આવે તો જ ક્લસ્ટર કન્ટેનમેન્ટ એરિયા આપણે બંધ કરીએ છીએ. પરંતુ આપણે જોયું છે કે કેટલા કેસમાં કેસો આવતા ના હોય છતાં છેલ્લી મિનિટે છેલ્લી ઘડીએ કેસો આવે છે. એટલે હોટસ્પોટનું જે ક્લસ્ટર કરવામાં આવ્યું છે આખા ગુજરાતમાં એમાં સુરતનું જે ક્લસ્ટર કન્ટેનમેન્ટનું આયોજન છે એ ખૂબ વૈજ્ઞાનિક ઢખે કરવામાં આવ્યું છે અને એ હોટસ્પોટ વિસ્તાર છે. જે રીતે મેં અગાઉ પણ કીધું છે કે આ વિસ્તારોમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર આવે તો એના કાળજી બીજા જે નોન ક્લસ્ટર એરિયાઝ છે એ લોકોને ખૂબ જરૂરી છે. અત્યારે દાખલા તરીકે જે 12 જેટલા ટેક્સટાઇલ માર્કેટ એ રિંગ રોડ ઉપર જે છે જે ક્લસ્ટર કન્ટેનમેન્ટ એરિયામાં નથી એ લોકોને ખોલવાનું મંજૂરી છે, પરંતુ એ લોકો કોઈ પણ રીતે લિંબાયત વિસ્તારના જે ક્લસ્ટર છે એ ક્લસ્ટરમાંથી કોઈ પણ મજૂર ના આવે એનું કાળજી આ માર્કેટ્સના લોકોને એ લેવાનું છે. ખૂબ આ જરૂરી છે, નહીં તો વધારે સુપર સ્પ્રેડર જે છે આજે ધીરે ધીરે કારણ કે ઘણા બધા રિલેક્સેશન્સ છે એટલે કોઈ પણ રીતે વધારે સુપર સ્પ્રેડર ના ફેલાવે એની કાળજી લેવી આપણને એ જરૂરી છે. આજરોજ કતારગામમાં 3 કેસો મળીને કુલ 158 કેસો, ઉધનાના 3 મળીને કુલ 133 કેસો અને અઠવાના આજે 3 કેસો મળીને કુલ 39 કેસો, એટલે કુલ 1212 કેસો મળ્યા છે. જે સર્વે છે એ સર્વેના ટીમ 1745 ટીમો છે અને ફીવર ક્લિનિક 36 ફીવર ક્લિનિક અત્યારે અલગ અલગ જગ્યા ઉપર ચાલે છે. બહુ પોઝિટિવ વાત એ છે કે જેમિની એપ્લિકેશન ઉપર આપણને અત્યારે પ્રાઇવેટ ક્લિનિક્સ અને જે આયુર્વેદ અને હોમિયોપેથીના ડૉક્ટર્સ છે એ લોકોને પણ ઇન્વોલ્વ કરવામાં આવ્યું છે અને એ લોકોનું જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનથી આપણને ERIના કેસ મળી જ જાય છે. એટલા માટે આ જે સુરતનું રિકવરી રેટ છે એ વધારે સારું એટલા માટે છે કે બહુ અર્લી આઈડેન્ટિફિકેશન શક્ય બન્યું છે. એપી એક સર્વે અગર જોઈએ તો કુલ આજ દિન સુધી લગભગ 2,96,643 લોકો એજેડ અને કોમોર્બિડ છે. આ 2,96,643 લોકો જે એજેડ અને કોમોર્બિડ છે એના ઉપર આપણી સ્ટ્રેટેજી જે રિલેક્સેશન પછીના સ્ટ્રેટેજી એના ઉપર ફોકસ કરે છે. એના ઉપર જ્યારે ફોકસ કરે છે ત્યારે એજેડ અને કોમોર્બિડનું સંખ્યા અગર કહીએ તો બરાછા બીમાં 11,498 જણા એજેડ અને કોમોર્બિડ લોકો છે. એવી રીતે 11,586 અઠવા ઝોનના છે. એવી રીતે આપણે જોઈએ તો 6,000
35 લિંબાયત ઝોનના છે, ઉધનાના 5472, સેન્ટ્રલ ઝોનના 4632, રાંદેરના 1367 અને બરાછા એના એ સર્વે અત્યારે ચાલુ છે, એટલે અત્યાર સુધી ખાલી 5 છે, એટલે કુલ જે છે એ 40,000 આજરોજ નું છે અને કુલ 2,96,643 લોકો એજેડ અને કોમોર્બિડ છે, જે આપણા માટે ખૂબ જરૂરી કેસો છે અને એ એ લોકોને આપણે ખાસ ધ્યાન રાખવાનું જરૂરિયાત છે. જે ટીમો છે એ 1748 જે ટીમો છે એ ટીમો દ્વારા આજ દિવસ સુધી 16,36,067 ઘરો એ સર્વે કરેલ છે. અત્યારે 10th રાઉન્ડ શરૂ થયા છે અને 52,72,515 જણાનું ઘરનું સર્વે થયેલું છે. જે બ્લડ પ્રેશરના દર્દીઓ આપણને મળ્યા છે એ કુલ અત્યાર સુધી 49,168 દર્દીઓ આપણને મળ્યા છે. હાર્ટના બીમારીના તકલીફ વાળા 5,485 જણા છે. ડાયાબિટીસના જે મેં જોખમ સૌથી વધારે જોખમ થાય છે અત્યાર સુધી આપણા પાસે 46,678 લોકોના લાઇન લિસ્ટિંગ તૈયાર છે અને અન્ય વ્યક્તિઓના 2,508 અને શરદી ખાંસીના 124 કેસો આપણને મળ્યા છે. અત્યાર સુધી હોમિયોપેથીના જે દવાનું વિતરણ છે એ 5,50,103 ઘરોમાં 18,61,656 લોકોને આ હોમિયોપેથીનું દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. અને સુરત મહાનગરપાલિકા દ્વારા આ તમામ લોકોના માટે અત્યારે જ્યારે રિલેક્સેશન થયું છે લોકડાઉન 4.0માં, એના માટે જેટલા પણ કમર્શિયલ એક્ટિવિટી લોકો કરે છે, દાખલા તરીકે વેપાર છે, દુકાનો છે, એના માટે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ છે, ડાયમંડ છે, જ્યાં ટેક્સટાઇલ વિવિંગ અને પાવર લૂમ્સ છે, એના માટે એક ચેકલિસ્ટ બનાવવામાં આવ્યું છે. મારા વિનંતી છે કે તમામ યુનિટ્સ, તમામ દુકાનો અને તમામ લોકો એ જે ચેકલિસ્ટ કરવામાં આવ્યું છે એ ચેકલિસ્ટમાં તમામ બાબતોને પરિપૂર્ણ કરે અને પછી પોતાના જે યુનિટ્સ છે એ ખોલે. એટલા માટે જરૂરી છે કારણ કે આપણે ખૂબ જવાબદારીપૂર્વક અત્યારના આ જે ઈએ છે એમાં આપણે પોતપોતાના જે કમર્શિયલ એક્ટિવિટી છે, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે, એ આ માર્ગદર્શિકા પ્રમાણે કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સુરત મ્યુનિસિપલ .org માં જે સુરત COVID-19ના જે પોર્ટલમાં ફાઇલ છે એમાં ખોલીને આ માર્ગદર્શિકા મળશે અને એના સાથે સાથે નગરજનો માટે, શહેરીજનો માટે શું શું કાળજી રાખવા જોગ સતર્કતા વાળું માર્ગદર્શિકા એ પણ ત્યાં ઉપલબ્ધ છે. અને વંદનીય વરિષ્ઠ નાગરિકોને, જે આપણે કહીએ છીએ વડીલોનું બંધન, એ લોકોના માટે ધ્યાનમાં રાખવા માટે એક અલગ જ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવ્યું છે, જે પણ સુરત COVID-19 SMC ના વેબસાઇટના ફાઇલ ઉપર એ ઉપલબ્ધ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યારે જે દર્દીઓ જે એવા લોકો નોંધાયા છે જે 50 વર્ષથી વધુ છે, અને આપણે એ પણ જોયું છે કે જે લોકોનું અત્યાર સુધીનું ડેથ થયું છે એ પણ તમામ મેક્સિમમ લોકો 50 વર્ષથી ઉપરના અને કોમોર્બિડના લોકો છે, એટલે એના ઉપર ખાસ કરીને અત્યારે સ્ટ્રેટેજી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. મિત્રો, જે અલગ અલગ બાબતો છે એમાં આજરોજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ટીમ જે છે એ સતત અત્યારે આપણને આપણા સાથે રહ્યા છે અને એ લોકો અલગ અલગ વિસ્તારોનું મુલાકાત કરવામાં આવ્યું છે. ક્લસ્ટર કન્ટેનમેન્ટ એરિયાઝનું એ લોકો મુલાકાત કર્યા છે. આપણા જે કોવિડ કેર સેન્ટર એનું મુલાકાત કરવામાં આવ્યું છે. એ તમામ મુલાકાત દરમિયાન એ લોકો ખૂબ સુરત મ્યુનિસિપલ સુરત શહેરમાં જે પ્રકારે COVID-19 અંગે કામગીરી થઈ રહ્યું છે અને થયું છે એના માટે ખૂબ એ લોકો સંતોષ વ્યક્ત કર્યા છે, પ્રશંસા કર્યા છે. હું આ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ટીમ જે છે એ જે પ્રમાણે મેનેજમેન્ટ થયું છે એ મેનેજમેન્ટ માટે હું શહેરીજનોના પણ આભાર વ્યક્ત કરું છું.
સુરત સિટીમાં જે અગત્યનો વિષય છે કે અત્યારના સમયમાં જે ખાસ કાળજી અને સતર્કતા લેવાનું છે એ એના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ એજન્સીસને દંડ કરવામાં આવ્યું છે. એમાં જે 228 અલગ અલગ દુકાનો અને એ લોકોને 75,500 રૂપિયાનો આજરોજ દંડ કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે 103 જણા પાસેથી 30,700 રૂપિયા, માસ્ક વગર 217 લોકોના પાસેથી 39,400 રૂપિયા પ્રકારનું દંડ કરવામાં આવ્યું છે. આજરોજ જે ડિસઇન્ફેક્શન છે એ ડિસઇન્ફેક્શન 4,809 સ્થળોમાં સેનિટાઇઝેશનનું કામગીરી કરવામાં આવ્યું છે. આજ દિવસ સુધી કુલ 2,61,946 સ્થળોમાં કામગીરી કરવામાં આવ્યું છે. અલગ અલગ પોઝિટિવ જે કેસો છે અને અલગ અલગ હોસ્પિટલમાં વિસ્તારમાં કુલ 230 સ્થળો ઉપર ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશનનું કામગીરી કરવામાં આવ્યું છે. જે ભોજન વ્યવસ્થા છે એ ભોજન વ્યવસ્થા, કારણ કે ધીરે ધીરે લોકો અત્યારે જઈ રહ્યા છે એટલે જે પરપ્રાંતિઓ શ્રમિકો છે એ લોકોનું અગર આપણે જોઈએ તો ઘણા બધા શ્રમિકો એવા છે જે લોકો ઓલરેડી 299 ટ્રેનમાં 4,45,155 લોકોને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બસમાં અને મેડિકલ સ્ક્રીનિંગ કરીને મોકલવામાં આવ્યું છે, જેમાં સૌથી વધારે 179 ટ્રેન ઉત્તર પ્રદેશના છે, બિહારના 69 છે અને ઉડીસાના 33 છે એ મેક્સિમમ છે, અને બીજા ઝારખંડના 13 છે, ઉત્તરાખંડના 3 છે. એ પ્રકારે અલગ અલગ ટ્રેનો જે છે એ એના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેડિકલ સ્ક્રીનિંગ અને એસએમસીના બસનું વ્યવસ્થા પણ કરવામાં આવ્યું છે. એ જે ભોજન વિતરણ છે અત્યારે 3,38,100 ફૂડ પેકેટ્સ અત્યારે પહોંચાડવામાં આવે છે. જે લોકો જરૂરિયાતમંદો લોકો છે એ લોકોને કોઈ પણ રીતે અત્યાર સુધી આ જે છેલ્લા લગભગ 60 દિવસનું આ કામગીરી છે એ કામગીરી માટે એનજીઓએ જે પ્રમાણે ખૂબ સપોર્ટ કર્યું છે એ લોકોનું ખૂબ આપણે આભાર વ્યક્ત કર્યું છે. આજે એનજીઓસના એક મિટિંગ માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અત્રેશ્રી દ્વારા એક મિટિંગ તમામ ઝોન્સમાં વિડીયો કોન્ફરન્સ મારફત થયેલું છે, અને પ્રી મોન્સૂનના કામગીરી માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ ગંભીર છે અને એના માટે કામગીરી ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે ચાલુ છે. છેલ્લા 3 દિવસમાં જ 1,568 મેટ્રિક ટનના ડામરનું ઉપયોગ કરવામાં આવ્યું છે. 2,300 મીટર જેટલી પેચવર્કનું કામગીરી પૂર્ણ કરવામાં આવ્યું છે. જે ટ્રેન્ચ લાઇન છે, ખાડી સફાઈ છે, ઇનલેટ ચેમ્બરનું કામ છે, ફ્લડગેટ મેનેજમેન્ટનું કામ છે, એ તમામ કામો જે છે એ લગભગ 70% જેટલી કામગીરી અલગ અલગ ઝોન્સમાં પૂર્ણ કરવામાં આવેલું છે. એ તમામ કામગીરી ચોમાસું આવ્યા પહેલાં એ પૂર્ણ કરવામાં આવે એના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ ગંભીરતાથી અત્યારે લેવામાં આવ્યું છે. અને ટ્રેન્ચ લાઇનનું જે કામ છે એ ટ્રેન્ચ લાઇનનું કામ પણ લગભગ 4 જૂન સુધી પૂર્ણ થાય એ પ્રમાણે સૂચના આપવામાં આવ્યું છે. ફ્લડ કંટ્રોલ્સ રૂમ્સ અને એનું વ્યવસ્થા પણ કરવામાં આવ્યું છે. જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે એ પણ રેડી છે અને એ પણ બધાને મોકલી આપવામાં આવશે. એ રીતે સંપૂર્ણ રીતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ નાગરિકો માટે સદૈવ કામગીરી કરી રહ્યા છે અને તત્પર પણ છે, અને એ સંજોગે આપનું જે સહયોગ આપણને મળ્યું છે એ સહયોગ માટે ફરીથી આપનો આભાર માનીને બિરમું છું. ધન્યવાદ.